વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત પાઠ્યપુસ્તકમાં પાના નંબર સત્યાવીસ યુનિટ થ્રી તો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ થ્રી ટુ ડે કમ્સ એવરી ડે તેમનો આપણો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણને એક્ટિવિટી વનમાં ખૂબ જ સરસ મજાનું નાનકડું એવું કાવ્ય આપણને આપવામાં આવ્યું છે તો એ કાવ્યને સમજૂતી પહેલાં આપણે થોડીક સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ની સમજૂતી મેળવીશું જે તમારે અંગ્રેજીની નોટબુકની અંદર સરસ મજાના ત્રણ ખાના દોરીને એટલે કે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એવી રીતે તમારે નોટબુકમાં લખવાનો રહેશે તો શરૂઆતમાં આપણે સ્પેલિંગની ચર્ચા કરીશું લિસન્સ એલ આઈ એસ ટી ઈ એન એસ લિસન્સ એટલે કે સાંભળે છે ટુ ટોક ટી ઓ ટી એલ કે ટુ ટોક એટલે વાતો કરવી અથવા બોલવું ગોઝ જી ઓ ઇ એસ ગોઝ એટલે જાય છે વોક ડબલ્યુ એલ કે વોક ચાલવું અથવા કે ફરવું તે ટુ સ્લીપ ટીઓ એસ એલ ડબલ ઈ પી ટુ સ્લીપ એટલે સૂવું ટુ સો ટી ઓ એસ એચ ઓ ડબલ્યુ ટુ સો એટલે દર્શાવવું નોઝ કે એન ઓ ડબલ્યુ એસ નોઝ એટલે કે જાણે છે ટુ નો ટી ઓ કે એન ઓ ડબલ્યુ ટુ નો એટલે જાણવું ટુ સ્પીક ટી ઓ એસ પી ઈ એ કે ટુ સ્પીક એટલે બોલવું માઇન્સ એમ આઈ એનડીએસ માઇન્સ એટલે સાંભળે છે ત્યારબાદ બીજા વિભાગની ચર્ચા કરીશું

ત્યારબાદ કડલ્સ અપ યુ ડબલ ડી એલ એસ યુ પી અપ એટલે લાડ કરે છે લિક્સ એલ આઈ સી કે એસ લિક્સ એટલે ચાટે છે ટેલ્સ ટી ઈ ડબલ એલ એસ ટેલ્સ એટલે કહે છે અને છેલ્લી સ્પેલિંગની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ટુ -E s ટી ઓ યુ d ટુ અંડરસ્ટેન્ડ એટલે સમજો તો વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગ અંગ્રેજીની નોટબુકની અંદર લખીને તમારે તૈયાર કરવાની રહેશે ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવીશું સ્પેલિંગની ચર્ચા કર્યા બાદ હવે આપણે એક્ટિવિટી 1 એટલે કે કાવ્યની સમજૂતી મેળવીશું સિંગ ધીસ પોએમ આ કાવ્ય ગાઓ આપણે સમજૂતી મેળવીશું માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક ટોક એટલે કે વાતો કરવી લિસન એટલે કે સાંભળવું ડોગ એટલે કૂતરો જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે હી ગોઝ વિથ મી ફોર અ વોક વોક એટલે ચાલવું ગોઝ એટલે કે જવું તે મારી સાથે ચાલવા આવે છે વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ ટુ એટલે પણ સ્લીપી એટલે કે સુવી જવું

તેની આંખો હંમેશા દર્શાવે છે હી નોઝ આઈ નો નો એટલે કે જાણવું ખૂબ જ સરસ મજાની લીટી અહીંયા આપણને આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ સ્પીક એટલે કે બોલવું અથવા કે વાતો કરવી તો એમનું ગુજરાતી થશે જ્યારે હું વાતો કરું તે હંમેશા સાંભળે છે હી શેર્સ વિથ મી ધ થિંગ્સ ધ ફાઇન્સ ફાઇન્સ એટલે કે વસ્તુ મળવું અથવા કે વસ્તુની શોધખોળ કરવી કે તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે વેન અધર પીપલ સે આઈ એમ બેડ બેડ એટલે કે બગડેલો અથવા કે ખરાબ કે જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે ત્યારબાદ આગળ ચર્ચા કરીશું આગળની લેટી જોઈશું he hangs his head and look so sad sad એટલે કે દુખી થવું અથવા કે ઉદાસ થવું કે તે તેનો માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે he cuddles up and licks my hand handed એટલે હાથ licks licks એટલે કે તેમનો આрт થાય છે જે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થમાં આપણે શીખી ગયા લિક્સ એટલે કે ચાટવું હેન્ડ એટલે હાથ તો તે લાડ લડાવી મારો હાથ ચાટે છે એન્ડ ટેલ્સ મી હી કેન અંડરસ્ટેન્ડ અંડરસ્ટેન્ડ એટલે કે સમજવું અને મને કહે છે કે તે સમજી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ જ સરસ મજા નાનકડે એવું કાવ્ય આપણને આપવામાં આવ્યું છે જે તમારે વાંચન કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈશું ત્યારબાદ બી વિભાગની ચર્ચા કરીશું રાઈટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ આપેલ કાવ્યમાં કોણ મદદરૂપ થાય છે તે આપણે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર પણ આપવામાં આવ્યા છે જે અત્યારે આપણે કાવ્યને સમજૂતી મેળવી હતી એમાં એના આધારે આપણને અહીં ચિત્ર આપવામાં આવ્યા છે અહીં ડોગ એટલે કૂતરો અને આ એટલે કે જે પોતે એ બાળકની વાત કરવામાં આવી છે એક્ઝામ્પલ આપણને આપવામાં આવી આપી દેવામાં આવ્યું છે લિસન્સ વેન એટલે જ્યારે ને ટોક એટલે કે વાતો કરવી તો જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે એટલે વેન એટલે જ્યારે એમના અર્થમાં લઈશું ટોક એટલે વાતો કરવી અને લિસન્સ એટલે કે સાંભળવું તો વિદ્યાર્થી મિત્રો અહીં સાદા વર્તમાનકાળની વાત કરવામાં આવી છે જે આપણે પ્રથમ સત્રમાં શીખી ગયા છીએ કે જો ત્રીજો પુરુષ એક હોય તો આપણે એસ કે એસ પ્રત્યય લગાવવામાં આવે છે તો ખાલી જગ્યાએ આપણે આગળ જોઈશું અહીં આપણને આપવામાં આવ્યો છે વોક્સ એટલે કે ચાલવું વેન એટલે જ્યારે તો ખાલી જગ્યામાં આવશે વોક વોક એટલે કે ચાલવું કે તે મારી સાથે ચાલવા આવે છે ત્યારબાદ ખાલી જગ્યા વેન સ્લીપ તો અહીં આવશે સ્લીપ સાથે એસ પ્રત્યે લાગશે એટલે કે સ્લીપ્સ તો સ્લીપ એટલે કે જ્યારે હું ઊંઘું તેને પણ ઊંઘ આવે છે ત્યારબાદ નોઝ વેન ખાલી જગ્યા તો અહીં આવશે નો એટલે કે જાણવું કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે ત્યારબાદ ખાલી જગ્યા વેન સ્પીક તો જવાબમાં આવશે સ્પીક્સ તો જ્યારે હું વાતો કરું તે હંમેશા સાંભળે છે તો સાંભળવા માટે અહીં આવશે સ્પીક્સ ત્યારબાદ ફાઇન્ડ વેન ખાલી જગ્યા તો અહીં જવાબમાં આવશે કે તેને જે વસ્તુઓ મળે છે તે મને આપે છે ત્યારબાદ એક્ટિવિટી ટુ નો અભ્યાસ કરીશું વર્ક ઇન ગ્રુપ ઓફ ફોર ચાર ના કામ કરો ફર્સ્ટ રીડ ડાયલોગ ફર્સ્ટ એટલે પહેલા ડાયલોગ એટલે કે સંવાદ પહેલા સંવાદનું વાંચન કરો એન્ડ ધેન એનેક્ટ ઇટ અને તેનો અમલ કરો ચિમનલાલ ઇઝ અ ડોક્ટર ડૉક્ટર એટલે કે ડૉક્ટર ચિમનલાલ એક ડૉક્ટર છે જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ નેબર્સ એટલે કે પડોશી જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે ધે આર એટ ચિમનલાલ ડિસ્પેન્સરી ડિસ્પેન્સરી એટલે કે દવાખાનું તેઓ ચિમનલાલના દવાખાને છે ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ એડવાઇઝિંગ એટલે કે સલાહ આપી ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ચિમનલાલ એક ડૉક્ટર છે જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે તેઓ ચિમનલાલના દવાખાને છે અને ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે ચિમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ એક્સરસાઇઝ એટલે કે કસરત જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો જેઠાલાલ સેઝ બટ ડોક્ટર આઈ કેન નોટ અપ અર્લી અર્લી એટલે વહેલા ને અપ એટલે કે ઉઠવું પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી ચિમન સેઝ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ એની ટાઈમ એટલે કે ગમે તે સમયે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવું અને વોકિંગ એટલે કે ચાલવું દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે જેઠાલાલ સેઝ વોકિંગ આઈ હાઈલ ગો ફોર અ વોક કે ચાલવું હું ચાલવા જઈશ ત્યારબાદ આગળ જોઈશું આગળ જોઈશું પેથાલાલ સેઝ આઈ વિલ જોઈન યુ જોઈન એટલે કે જોડાવવું કે હું તમારી સાથે જોડાઈશ ચિમનલાલ સેઝ ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ તે ઉત્તમ છે પેથાલાલ તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો બટ કે નોટ જોઈન હિમ ફોર ટી ટી એટલે કે ચા પણ તેમની સાથે ચા પી શકો નહીં પેથાલાલ સેઝ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો નો એટલે કે જાણવું કે ડૉક્ટર ચા હાનિકારક નથી અને તમે જાણો છો ચિમનલાલ સેઝ પેથાલાલ યુ કેન ટેક ટી જો કેટલો સરસ મજાનો જવાબ આપે છે કે પેથાલાલ તમે ચા લઈ શકો યુ કે નોટ ટેક ટી વિથ સુગર સુગર એટલે કે ખાંડ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં નહીન આઈ ટેક સુગર વિથ મિલ્ક શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું ચિમનલાલ સિષ નો સુગર એટ ઓલ કે ના ખાંડ તો જરાય નહીં આફ્ટર વીક એક અઠવાડિયા પછી ત્યારબાદ જેઠાલાલ પેથાલાલ એન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક ધર સોસાયટી સોસાયટી એટલે કે સોસાયટી નિયર બાય એટલે કે નજીકની જેઠાલાલ પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે મિસ્ટર ચૌધરી વોટ ઓ સરપ્રાઇઝ ઇટ્સ ઓનલી સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ 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 ઇઝ આઉટ ફોર વોક આશ્ચર્ય હજી તો સવારના ફક્ત થયા છે અને ચાલવા માટે બહાર આવી ગયા સેઝ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ એવરી એટલે કે દરરોજ મોર્નિંગ એટલે કે સવારે ચૌધરી સાહેબ આજે જ નહીં જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ કે રોજ સવારે યુ વેર નોટ હિયર યસ્ટર ડે કે ગઈકાલે તો તમે નહોતા તો જેઠાલાલ આપે છે યસ્ટરડે આઈ ગોટ અ લેટ કે હાલે હું મોડો ઉઠ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટર ડે પણ હું ગઈ કાલના એટલે કે આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો એંગ્રીલી એટલે કે ગુસ્સામાં જવાબ આપે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે ગુસ્સામાં તેમને જવાબ આપે છે કે શ્રી ચૌધરી જેઠાલાલ અહીં ચાલ્યા અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે આવતીકાલે જ નહીં પછીના દિવસે અને તેના પછીના દિવસે પણ અહીં ચાલશે એવી રીતે એ ગુસ્સામાં તેમને જવાબ આપે છે મિસ્ટર ચૌધરી મિસ્ટર ચૌધરી કહે છે ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ કે ઓહો જેઠાલાલ સવારે ચાલે છે પેથાલાલ ડ્રિંક્સ ટી વિથઆઉટ સુગર પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે ચીમનલાલ કા જાદુ કે ચીમનલાલનો જાદુ એવો એ મિસ્ટર ચૌધરી એટલે કે શ્રી ચૌધરી તેમને કહે છે પેથાલાલ શીઝ ઇન અ બેડ મૂડ એટલે કે ખરાબ મિજાજમાં ચૌધરી સાબ નોટ ઓનલી ટી કે ફક્ત ચા જ નહીં યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ સુગર કે ગઈકાલે મેં મારી ગમતી એટલે કે ભાવતી ખાંડ વિનાની લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીધી આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ વિથ સુગર કે મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ ચૌધરી જવાબ આપે છે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ કે ઠીક છે મિત્રો આઈ વિલ જોઈન યુ કે હું પણ તમારી સાથે જોડાઈશ વેલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક કે આપણે સૌ તમારી ખાસ ચા અને તમારો સવારનો નો આનંદ લઈશું એવો એ તેમને જવાબ આપે છે ત્યારબાદ આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ સંવાદ એટલે કે ડાયલોગ પૂર્ણ થાય છે અને તમારે અંગ્રેજીની પાકી નોટબુકની અંદર એક્ટિવિટી વન એમનો એ વિભાગની સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાનો રહેશે અને ત્યારબાદ બી વિભાગમાં પાઠ્યપુસ્તકમાં લખી અંગ્રેજીની નોટબુકમાં લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે વંદે માતરમ જય હિન્દ જય ભારત